ગુડગાંવ ખાતે મેસેજ વર્લ્ડ ઇન્ટરનેશનલ 2024માં રાજકોટના હાઈબોન સિમેન્ટ અને વડાલિયા ફૂડ્સ પરિવારના શ્રદ્ધા વાડલિયાએ ગ્રાન્ડ ફિનેલેમાં મિસિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ 2024માં મિસિસ વર્લ્ડનો તાજ જીતીને રાજકોટનું નામ રોશન કર્યું. દેશના ચુનંદર નિર્ણાયકોની ઉપસ્થિતિમાં શ્રદ્ધા વાડલિયાએ પોતાનો જબરજસ્ત આત્મવિશ્વાસ અને મનમોહક લુક તેમજ પર્સનાલિટીથી જજીસના દિલ જીતી લઈને ટોર્ચના સ્પર્ધકો વચ્ચે ફાઇનલમાં વિજેતા બનીને આ તાજ હાંસલ કર્યો. મેસેજ બરખા નાગિયા દ્વારા મહિલાઓની કલ્પનાઓને સાકાર કરવા માટેનું એક મંચ પ્રદાન કરવામાં આવ્યું હતું. દેશની ટોચની 148થી પણ વધારે ફાઇનલ માટે પસંદ થયેલી પંડિત મહિલાએ પોતાનું હુનર રેમ્પવોક સેલ્ફ ઇન્ટ્રોડક્શન દ્વારા પ્રદર્શિત કર્યું હતું. રજીસ્ટ્રેશન કરેલું અને એના ઉપરથી તમને લોકોને ઓડિશન્સમાં બોલાવવામાં આવે છે. સો આઈ વેન્ટ ફોર ઓડિશન્સ. મારું ડેસ્ટિનેશન હતું અમદાવાદ, સો મારે અમદાવાદ જવાનું હતું ઓડિશન્સ માટે. આ રીતે ઓડિશન્સ ઘણી બધી જગ્યાએ થ્રુ આઉટ ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયા 40 સિટીઝમાં લેવાના હતા અને એમાંનું એક હતું અમદાવાદ. સો આઈ વેન્ટ ટુ અમદાવાદ અને અમદાવાદમાં સિલેક્ટ થયા પછી આઈ વોઝ સિલેક્ટેડ એઝ અ ફાઇનલિસ્ટ. અને એના પછી અમે લોકોને આ દિલ્હીમાં ઇવેન્ટ હતી, સો વી હેડ ટુ ગો દેર. અને લાઈક એક વીકનો આખો ટ્રેનિંગ પ્રોગ્રામ હતો અને આફ્ટર દેટ વી હેડ ધ ગ્રાન્ડ ફિનાલે. ઓલ ઓવર ઇન્ડિયામાંથી અને આઉટ ઓફ ઇન્ડિયાના પાર્ટિસિપન્ટ્સ પણ હતા. સો એવું સ્પેસિફિક ના કહી શકું કે ક્યાંના હતા, બટ લાઈક ઓવરઓલ ક્લબ થઈને આખા ઇન્ડિયામાં સાઉથથી, ઇસ્ટથી, વેસ્ટથી, નોર્થથી અને આઉટ ઓફ ઇન્ડિયાના બી હતા. ચેલેન્જીસમાં જોવા જઈએ તો એ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ મેટર કરે છે. હવે મી એઝ અ પર્સન કદાચ મારામાં એટલો કોન્ફિડન્સ હશે, ભલે હું ગુજરાતમાંથી બિલોંગ કરતી હોઉં છું, પણ જો મારામાં એ કોન્ફિડન્સ હશે તો હું ડેફિનેટલી ત્યાં જઈને મારી જાતને એવી રીતે પ્રેઝન્ટ કરીશ. એટલે એઝ સચ મને એઝ અ હ્યુમન જે એક્સપોઝર ચાઇલ્ડહુડથી મારા સ્કૂલથી મને મળ્યું છે, મારા ડેડે દિનેશભાઈ ચાવ્યા એમને મને જે રીતે ટ્રેન કરી છે, એ ઉપરાંત આ ફેમિલીમાંથી આવીને જે બેકગ્રાઉન્ડ મળ્યું છે અને જે કોન્ફિડન્સ મળ્યો છે, એનાથી મારા માટે કોઈ ચેલેન્જ ત્યાં નહોતો. બ્યુટિફુલ એ વન ઓફ ધ ફેક્ટર્સ હતો. એના સિવાય તમે તમારો કોન્ફિડન્સ શું છે, તમે તમારી જાતને પ્રેઝન્ટ કેવી રીતે કરો છો, હાઉ યુ બિહેવ વિથ અધર પીપલ, તમારો ટેલેન્ટ શું છે, આ બધાના બેઝિસ ઉપર ડિસાઇડ કરવામાં આવે છે કે લાઈક તમે ક્યાં સ્ટેન્ડ કરો છો. મારો મેઇન ગોલ છે ફર્સ્ટ ઓફ ઓલ તો મારા પોતાના ડ્રીમ્સને પરસ્યુ કરવા, ઓબ્વિયસલી, વિચ ઇઝ મોડલિંગ, એક્ટિંગ. અને મી એઝ અ સોશિયલ ઇન્ફ્લુએન્સર સ્કિન કેર અને મેકઅપમાં બહુ ઊંડી ઉતરેલી છું અને દેટ ઇઝ માય પેશન. અને એના થકીનો જે મારો ગોલ છે દેટ ઇઝ વિમેન એમ્પાવરમેન્ટ. થ્રુ મેકઅપ અને સ્કિન કેરના પેજ પરથી આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ કે હું લોકોને એ ઇન્ફોર્મેશન, બધી લેડીઝને ઇન્ફોર્મેશન, નોટ ઓનલી લેડીઝ, આ મેન માટે બી લાગુ પડે છે કે સ્કિન કેર એવી વસ્તુ છે કે તમે કોન્ફિડન્ટ હશો તો તમે બારે પ્રોપરલી તમારી જાતને પ્રેઝન્ટ કરી શકશો. તો મારો મેઇન ગોલ એ છે કે હું જેટલું બને એટલું મારું નોલેજ શેર કરું, બીકોઝ અગર નોલેજ મારી પાસે રાખીશ તો એનો કોઈ મતલબ નથી. સો આઈ વોન્ટ કે હું આ નોલેજ બધા સાથે શેર કરું. અને અલ્ટિમેટલી ધ મેઇન ગોલ થ્રુ ઓલ ધ સક્સેસ એન્ડ પાવર દેટ આઈ અચીવ ઇઝ કે એક ચેઇન રિએક્શન હોવી જોઈએ, કે નહીં કે મારો સક્સેસ મારી પાસે જ રહે, મારા સક્સેસથી હું બીજા કેટલા બધા લોકોને પ્રભાવિત કરી શકું, મેઇનલી વિમેન એમ્પાવરમેન્ટ, બીજા લેડીઝને કહી શકું કે ભાઈ લગ્ન થઈ ગયા કે કોઈ એજ લિમિટ તમારા સક્સેસ માટે નથી, યુ હેવ ડ્રીમ્સ તો તમે જાઓ આગળ અને એને ફુલફિલ કરવાની ટ્રાય કરો. અને આઈ વોન્ટ ટુ સેટ એન એક્ઝામ્પલ કે, અને જસ્ટ હું નહીં કરું ત્યાં સુધી હું ઓબ્વિયસલી બીજા કોઈ લેડીઝને નહીં કહી શકું. તો આઈ ફર્સ્ટ માય સેલ્ફ હેડ ટુ સેટ એન એક્ઝામ્પલ, ધેટ્સ વોટ આઈ ડીડ. હવે મોડલિંગ અને એક્ટિંગ નું, યુ આર ડેફિનેટલી રાઈટ કે મોડલિંગ અને એક્ટિંગ નું નામ પડે ને ત્યાં એક અલગ થોટ, અને આપણે ઇન્ટ્રોવર્ટ છીએ એ લોકો આપણે એક્સેપ્ટ નથી કરી શકતા. My family has supported me a lot. અમને એ લોકોએ ક્યારેય ખેંચ્યા નથી પાછળ કોઈ બી ડ્રીમ્સ. અને ઓન ટોપ ઓફ દેટ મારે મારી મર્યાદા સમજવાની છે. સો મને ખબર છે કે મારે કેટલું કરવાનું છે, મારા ફેમિલીને કઈ વસ્તુ હિન્ડર કરશે, શું નહીં કરે. સો ઓબ્વિયસલી આઈ નો જ્યાં સુધી મને ખબર ત્યાં સુધી મને કોઈની દીધ નથી.